નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે મહત્વના એવો ટોપિક ગુજરાતનો ઇતિહાસ એની સંપૂર્ણ માહિતી લેશું. અને ગુજરાતના ઇતિહાસમાં પણ એવો મહત્વનો રાજા કે જે સોલંકી વંશનો ખૂબ જ મહત્વનો રાજા કે જેના સમયને સુવર્ણયુગ ગણવામાં આવે છે એવો સિદ્ધરાજ જયસિંહ વિશેની સંપૂર્ણ માહિતી લઈશું. અને આ વિડીયોમાં સિદ્ધરાજ જયસિંહના ક્લાસ 1 થી માંડીને ક્લાસ 4 સુધીની તમામ માહિતી આ વિડીયોમાં આપણે આવરી લઈશું. તો શરૂઆતથી અંત સુધી જોડાયેલા રહેજો. અને મિત્રો, હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો, જેથી કરીને જેવા કોઈ અમે વિડીયો અપલોડ કરીએ જે તમને નોટિફિકેશન સ્વરૂપે સરળતાથી મળી રહે. તો શરૂઆત કરીએ ગુજરાતનો મહત્વનો રાજા એવો સિદ્ધરાજ જયસિંહ. તો સિદ્ધરાજ જયસિંહની શરૂઆત કરીએ. પહેલાં તો સૌથી પહેલાં એનો સમયગાળો, તો કે સિદ્ધરાજ જયસિંહ છે એ ગાદી ઉપર કઈ સાલથી કઈ સાલ સુધી રહેલો છે, તો કે સિદ્ધરાજ જયસિંહ છે એ 1094 થી 1143 સુધી સમયગાળા સુધી પોતે ગાદી ઉપર રહેલો છે. એટલે કહી શકાય 49 વર્ષ પોતે ગાદી ઉપર રહેલો છે. અને આ જ મહત્વનો રાજા છે કે જેના સમયને સોલંકી વંશનો સુવર્ણયુગ ગણવામાં આવે છે. અને જો વંશ પૂછાય તો સોલંકી વંશ સુવર્ણયુગ ગણવામાં આવે છે. અને એ જો વંશમાં સેપરેટ રાજા પૂછાય તો સિદ્ધરાજ જયસિંહ આવશે. તો શરૂઆત કરીએ સિદ્ધરાજ જયસિંહ વિશે. તો કે ભાઈ, કર્ણદેવનું જ્યારે અવસાન થયું ત્યારે સિદ્ધરાજ જયસિંહ, એટલે કે ત્યારે માત્ર સિદ્ધરાજ જયસિંહ માત્ર 3 વર્ષનો હતો, એટલે કે 1094માં એ પોતે ગાદી ઉપર બેસે છે. અને આ સિદ્ધરાજ જયસિંહના પિતાનું નામ હતું કર્ણદેવ પહેલો, એટલે કે કર્ણદેવ સોલંકી, અને એની માતાનું નામ હતું મીણળદેવી, અને એનું મૂળ નામ હતું મૈણાદેવી, જે કર્ણાટકના રાજકુમારી હતા, અને એના પિતાનું નામ હતું જય કેશી. મિત્રો, ઇતિહાસમાં જય સિખરી નામનો વ્યક્તિ અલગ છે અને જય કેશી નામનો વ્યક્તિ પણ અલગ છે, એટલે કન્ફ્યુઝન ના થાય. માતા મીણળદેવી છે એનું મૂળ નામ મૈણાદેવી છે, અને એના પિતાનું નામ પૂછાય તો જય કેશી આવશે. આગળ જોઈએ, સિદ્ધરાજ જયસિંહનો જન્મ 1091માં થયો હતો, અને જે ક્યાં થયો હતો, તો કે પાલનપુરમાં થયો હતો. તો અહીંથી મિત્રો સવાલ બે નીકળી શકે. તો પહેલો તો સિદ્ધરાજ જયસિંહનો જન્મ કઈ સાલમાં થયો હતો, તો કે 1091માં થયેલો હતો. ક્યાં થયેલો હતો, તો કે ગુજરાતમાં પાલનપુરમાં થયેલો હતો. તો અહીંથી પાલનપુર વિશે થોડીક માહિતી લઈએ. તો પાલનપુર પહેલાં તો કયા જિલ્લામાં આવેલું, તો એવો સવાલ બને. તો પાલનપુર છે એ બનાસકાંઠામાં આવેલું છે. અને પાલનપુર સેના માટે જાણીતું છે, તો પાલનપુર અત્તર માટે જાણીતું છે. અથવા પાલનપુરને સેનાથી ઓળખવામાં આવે છે, તો કે સુગંધી નગરી તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ, પિતાના અવસાન પછી સિદ્ધરાજે ફક્ત 3 વર્ષની ઉંમરે જ પોતે ગાદી ઉપર આવે છે. અને આટલી નાની ઉંમરમાં સ્વાભાવિક છે કે પોતે ગાદી વહીવટ સંભાળી ના શકે. આથી કર્ણદેવના મામા એવા મદનપાલ છે એ આનો વહીવટ સંભાળે છે. એટલે મિત્રો, કન્ફ્યુઝન ના થાય, અહીં સિદ્ધરાજના મામા નથી, કોણ છે, કર્ણદેવના મામા છે. એટલે કે એના પિતાના મામા છે એ મદનપાલ છે એ વહીવટ સંભાળે છે. આ મદનપાળ છે એ પ્રજા ઉપર બહુ અત્યાચાર ત્રાસ ગુજારતો હોવાથી આ મીણળદેવીથી સહન ન થતા પોતે છે એ રાજ્યનો વહીવટ હાથમાં લે છે. અને પોતે છે એનો વિશ્વાસુ મંત્રી એવો મુંજાલ અને પોતાના ભાઈની મદદ લઈને પોતે છે એ ગાદી સંભાળે છે, વહીવટ સંભાળે છે, અને ગાદી ઉપર પોતાના પુત્રને રાખે છે. આગળ જોઈએ, જયસિંહે શાંતુ મંત્રી પાસેથી રાજ્ય વહીવટની તાલીમ લીધેલી હતી. તો મિત્રો, અહીંથી સવાલ નીકળી શકે કે ભાઈ સિદ્ધરાજ જયસિંહે કોની પાસેથી રાજ્ય વહીવટની તાલીમ મેળવેલી હતી. એમાં ઓપ્શન હોઈ શકે, ઓપ્શન એ શાંતુની, ઓપ્શન બી મુંજાલ, ઓપ્શન સી મદનલાલ, અને ઓપ્શન ડી આપેલમાંથી એક પણ નહીં. તો એવો ઓપ્શન સેટ થઈ શકે. તો આમાં આવશે શાંતુની મંત્રી. આ સિવાય સિદ્ધરાજે શસ્ત્રવિદ્યા, મલ્લવિદ્યા, હસ્તવિદ્યા પોતાની માતા મીણળદેવી પાસે પણ શીખેલો હતો, અને પોતે મહત્વાકાંક્ષી બનવાની પ્રેરણા પણ તેની પાસેથી લીધેલી હતી. સિદ્ધરાજ જયસિંહ જ્યારે માતા મીણળદેવી સાથે સોમનાથ જાય છે ત્યારે માળવાનો રાજા એવો નરવર્મા છે અણહિલપુર પાટણ, એટલે કે પાટણ ઉપર ચડાઈ કરે છે. પરંતુ ત્યાં એનો વિશ્વાસુ મંત્રી શાંતુની મંત્રી હોય છે, તે એની બુદ્ધિ ચાતુર્યથી નરવર્મા સાથે શું કરે છે, સંધિ એટલે કે મિત્રતા કરે છે. અને જયસિંહને છે એ જ્યારે સોમનાથથી પાછો આવે છે ત્યારે તેને માળવાના રાજાને હરાવીને અપમાનનો બદલો લેવાનું પ્રતિજ્ઞા લે છે. પણ એ પહેલાંની એક ઘટના બને છે કે જ્યારે સિદ્ધરાજ જયસિંહની માતા મીણળદેવી જ્યારે સોમનાથ મંદિરે જતી હોય છે ત્યારે રસ્તામાં ભોળાદ ગામમાં અને બહલોદ નામના સ્થળ પાસે છે એ અમુક સાધુ સંતો અને અમુક ગરીબ લોકો છે તેમને પાછા ઉતરેલા મોઢા જોવા મળે છે, એટલે કે નિરાશ થઈ ગયેલા જોવા મળે છે. એટલે મીણળદેવી તરત જ તેમની પાસેથી માહિતી મેળવે છે કે ભાઈ તમે આટલા બધા નિરાશ કેમ છો. એટલે જાણવા મળે છે કે મીણળદેવીને વાત કરે છે સામે લોકો કે ભાઈ અમારી પાસે યાત્રા વેરો એટલે કે કર ના હોવાથી અમે શંકર ભગવાન એટલે કે ભોળાનાથના સોમનાથના દર્શન કરી શકતા નથી. એટલે આથી છે એ મીણળદેવીને પણ દુઃખ લાગે છે કે જે એક સામાન્ય એક ભગવાનના દર્શન કરવા માટે પણ કર
છે ઈ દુઃખ ઘણું બધું એને ઊંડું લાગે છે. આથી તેમણે છે ઈ શું કર્યો છે, પોતે છે ત્યાંથી જ પોતાની યાત્રા સ્ટોપ કરી દે છે, પૂર્ણ કરી દે છે અને પાછા રિટર્ન વર્તી નીકળી જાય છે. હવે રિટર્ન જ્યારે સોમનાથ જ્યારે પાટણ જાય છે ત્યારે સિદ્ધરાજને આ વાતની જાણ થાય છે, એટલે કે એને માતાનો આ ઉતરેલો સ્વભાવને એ બધી માહિતી જોવે છે ચહેરોની, એટલે એ સિદ્ધરાજ જે એ માતા પાસે માહિતી મેળવે છે કે ભાઈ શું થયું છે. આથી માતાના કહેવાથી આખી ઘટનાની વાત કરે છે કે ભાઈ આવી ઘટના આખી બનેલી છે, એટલે માતાના કહેવાથી પોતે વર્ષનો 72 લાખની આસપાસનો જે ઇન્કમ કહી શકાય, આવક કહી શકાય એવો યાત્રાવેરો ખાલી માતાના કહેવાથી રદ કરે છે. મિત્રો, આ સવાલ ઘણી વખત આગળ પૂછાઈ ગયેલો છે કે ભાઈ સિદ્ધરાજ જયસિંહે સોમનાથનો યાત્રાવેરો કોના કહેવાથી રદ કર્યો હતો? તો તેમને માતા મીનળદેવીના કહેવાથી રદ કર્યો હતો. આગળ જોઈએ, સિદ્ધરાજ જયસિંહ એક વિજેતાઓ, એટલે કે સિદ્ધરાજ જયસિંહની કેટલીક સિદ્ધિઓ છે અને કયા કયા યુદ્ધો કરીને પોતે કયા કયા ઉપનામ ધારણ કર્યા છે એના વિશે ચર્ચા કરી એક બાય એક વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ ચાલુ કરીએ. તો પહેલું જ છે જૂનાગઢનો વિજય. તો કે ભાઈ જૂનાગઢના રાજા હતા રા નવગણ, અને સિદ્ધરાજે છે તેમને હરાવેલા અને એનું અપમાન કરીને છોડી મૂકેલા, એટલે કે જીવતા જવા દીધેલા અને રાજા નવગણને, એટલે રાજા નવગણે છે એવી પ્રતિજ્ઞા લીધી કે હું આ અપમાનનો બદલો લઈશ અને પાટણનો દરવાજો એક વખત તોડીશ, આવી પ્રતિજ્ઞા લીધી. પરંતુ ઘટના એવી બને છે કે રા નવગણ છે એ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી શકતો નથી, એ પૂરી કરે એ પહેલાં જ પોતે છે એ મરણ પથારીએ પડી જાય છે. આથી તેના 4 પુત્રોને તે પુત્રોને જાણ કરે છે કે એની પોતાની પ્રતિજ્ઞા રજૂ કરે છે કે જે વ્યક્તિ આ મારી પ્રતિજ્ઞા પૂરી કરશે તેને હું મારું રાજગાદી સોંપીશ, એટલે આ પ્રતિજ્ઞા એ પોતાના પુત્રને જણાવે છે. અને એમાંનો પુત્ર રાખેંગાર, રા નવગણનો પુત્ર રાખેંગાર તૈયાર રહે છે અને પાટણ ઉપર ચડાઈ કરી આવે છે. હવે પાટણ ઉપર જ્યારે ચડાઈ કરવા જાય છે ત્યારે સિદ્ધરાજ જયસિંહ છે એ માળવા તરફ છે, એ માળવાના રાજા નરવરમાં એને પર કૂચ કરવા માટે નીકળેલો હોય છે. આથી રાખેંગાર છે એ પાટણનો દરવાજો એટલે કે પૂર્વ દરવાજો તોડી દે છે અને સિદ્ધરાજનું જેની સાથે વેવિશા એટલે કે આપણી ભાષામાં કહીએ તો સગાય જેની સાથે થઈ હોય એવી રણાક દેવીને છે એ પોતે લગ્ન કરી લે છે અને પોતાની સાથે છે એને લેતો આવે છે અને ઉપરકોટના કિલ્લામાં સંતાઈ જાય છે. આ બાજુ સિદ્ધરાજ જયસિંહ જ્યારે પાછો આવે છે ત્યારે એને આખી વાત જાણવા મળે છે. આથી પોતે છે એ જૂનાગઢ ઉપર ચડાઈ કરે છે અને આ જૂનાગઢ સાથેની ચડાઈમાં 12 વર્ષ સુધી સમય નીકળી જાય છે પણ કોઈ પરિણામ મળતું નથી. આથી રાખેંગારના ભત્રીજા દેસળ અને વિશળ, આ ભત્રીજાઓ કે જે રાખેંગારના ભાણેજ હતા અને એણે રાખેંગારે છે આને કાઢી મૂકેલા હતા, આથી રાખેંગારને છે એ દેસળ અને વિશળ બદલો લેવા માટે રાખેંગારના વિરુદ્ધમાં સિદ્ધરાજ જયસિંહની સાથે મિત્રતા કરે છે અને સિદ્ધરાજ જયસિંહના સૈન્યને જૂનાગઢમાં છે એ પ્રવેશ આપે છે. અને આ જૂનાગઢમાં ઉપરકોટના કિલ્લામાં પ્રવેશ મેળવીને સિદ્ધરાજ જયસિંહ રાખેંગારને યુદ્ધમાં મારી નાખે છે એટલે મૃત્યુ પામે છે. અને આ બાજુ જે રણાક દેવી છે એ સિદ્ધરાજને પોતાના કબજામાં લઈને પોતે છે એ શું કરે છે તો કે ભાઈ પાટણ પાછા લેવા માટે લેતા આવે છે, સાથે લેવા છે. પરંતુ આ 12 વર્ષનો સખત એટલે કે આટલો બધો સમય જતો રહ્યો હોવાથી રણાક દેવી હવે મનોમન કોને પતિ માની ચૂકી હોય છે કે રાખેંગારને પતિ માની ચૂકી હોય છે. આથી સિદ્ધરાજ સાથે નીકળતી આવતી નથી, એટલે કે વચ્ચે રસ્તામાં જ્યારે આવતા હોય છે પાટણ બાજુ આવતા હોય છે ત્યારે વઢવાણ પાસે ભોગાવ નદીના કિનારે પોતે સતી થઈ જાય છે. અને આ ભોગાવ નદીના કિનારે હાલમાં પણ રણાક દેવીનું છે એ મંદિર તેમની યાદમાં વઢવાણમાં બનાવવામાં આવ્યું છે. તો મિત્રો, આવો સવાલ બની શકે રણાક દેવીનું મંદિર ક્યાં આવેલું છે? તો કે પહેલાં તો વઢવાણમાં આવેલું છે. અથવા તમને એવો સવાલ મિત્રો બની શકે કે ભાઈ રણાક દેવી છે એ નીચેનામાંથી કયા રાજા સાથે સંકળાયેલા છે? તો આવશે સિદ્ધરાજ જયસિંહ આવશે. જૂનાગઢના આ વિજય પછી પોતાના રાજ્યમાં ભેળવી દે છે અને ત્યાં પોતાનો સુબો સજ્જન મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. હવે અહીંથી એક મિત્રો એક સવાલ પૂછાઈ શકે એવો છે, તો કે સુબો એટલે હાલનો આપણો ગવર્નર. મિત્રો, આગળ આવો એક સવાલ પૂછાઈ ગયેલો, તો ભાઈ સુબો એટલે ઇતિહાસનો સુબો એટલે બંધારણનું હાલનું કયું પદ? તો બંધારણનું હાલનું આપણું ગવર્નર એટલે કે રાજ્યપાલનું પદ આવશે. તો આવા પણ સવાલ નીકળી શકે. અને જૂનાગઢને પોતાના રાજ્યમાં ભેળવી દે છે અને ત્યાં સજ્જન મંત્રીની નિમણૂક કરે છે. આગળ જોઈએ, સિદ્ધરાજ જયસિંહની આ સિદ્ધિની યાદમાં સિંહ સંવંત શરૂઆત કરે છે. ખાસ મિત્રો યાદ રાખજો, સિંહ સંવંતની શરૂઆત કોણે કરેલી? પહેલો સવાલ એવો નીકળે તો કે સિદ્ધરાજે શરૂઆત કરેલી. આ સિવાય તો કે આ સિંહ સંવંત ક્યારે શરૂઆત કરી? તો કે વિક્રમ સંવંત 1070ના રોજ આ સિંહ સંવંત શરૂઆત કરી. અને જો ઈસવીસનમાં પૂછાય તો 1114ના રોજ છે એ
સિંહ સંવંત શરૂઆત કરેલી. એટલે અહીંથી ત્રણ સવાલ નીકળી શકે છે. તો કે સિંહ સંવંત કોણે શરૂઆત કરી? તો કે સિદ્ધરાજ જયસિંહે કરેલી. ક્યારે કરેલી? તો કે વિક્રમ સંવંત મુજબ પૂછાય તો 1170માં કરેલી છે, અને ઈસવીસનમાં પૂછાય તો 1114માં કરેલી છે. અને કઈ સ્મૃતિની યાદમાં છે સિંહ સંવંત શરૂઆત કરેલી? તો કે જૂનાગઢના વિજયના રાખેંગારને મૃત્યુ પામ, એટલે કે જૂનાગઢમાં રાખેંગારને મારીને જે વિજય મેળવેલો એની યાદમાં સિંહ સંવંત શરૂઆત કરેલી હતી. આગળ જોઈએ, જૂનાગઢના સુબા તરીકે સજ્જન મંત્રીને જે ગિરનાર પર્વત ઉપર જેના જૈન તીર્થકર જેનું નામ હતું નેમિનાથ, એનું લાકડાનું મંદિર ઓલરેડી જ્યાં હતું એનું એ લાકડાનું મંદિર કાઢીને તેની જગ્યાએ પથ્થરનું નવું મંદિર 1129માં બંધાવવામાં આવ્યું હતું. તો મિત્રો આ સવાલ પૂછાઈ શકે. તો કે ભાઈ નેમિનાથનું મંદિર કોણે બંધાવેલું હતું? તો કે સજ્જન મંત્રીએ બંધાવેલું હતું. જે કોણ હતા? સોરી, તો કે કોનું મંદિર બંધાવેલું હતું? જૈન તીર્થકર જે નેમિનાથનું હતું. તો મિત્રો તમારા માટે એક સવાલ અહીંથી નીકળે છે કે નેમિનાથ છે એ જૈન ધર્મના કેટલામાં તીર્થકર હતા? એ તમારે કોમેન્ટ બોક્સમાં એની માહિતી આપવાની છે. આગળ જોઈએ તો કે કઈ સાલમાં છે એ નેમિનાથનું મંદિર બંધાવેલું, લાકડામાંથી દૂર કરીને પથ્થરનું બંધાવેલું? તો કે 1129માં બંધાવેલું હતું. બીજી સીધી વાત કરીએ તો કે બર્બરક સાથેની યુદ્ધ. તો કે બર્બરક લોકકથા પ્રમાણે બર્બરકને બાબરા ભૂત તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આ બર્બરક જે હતો એ નામ શું હતું? બાબરા ભૂત તરીકે પણ ઓળખવામાં આવે. આ ભીલ આદિવાસી બર્બરક પ્રજાને ખૂબ જ ત્રાસ આપતો, અને આ સિવાય સિદ્ધપુર એટલે કે એ સમયનું શ્રીસ્થળ. તો અહીંથી એક નવો સવાલ નીકળી શકે કે ભાઈ સિદ્ધપુરનું જૂનું નામ શું હતું? તો એનું જૂનું નામ હતું શ્રીસ્થળ. અને એ શ્રીસ્થળમાં એટલે કે સિદ્ધપુરમાં છે એ મંદિરો તોડી નાખતો અને ઘણા ઋષિમુનિ એને હેરાન કરતો. આથી પ્રજાએ તેનો સંહાર, એટલે કે લોકો છે એની ત્રાસી ગયા હતા બર્બરકથી, આથી એનો સંહાર કરવા માટે સિદ્ધરાજને છે એ વિનંતી કરે છે. અને આ સિદ્ધરાજ છે એ બર્બરક પર ચડાઈ કરે છે અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે, જેમાં ઘટના એવી બને છે કે સિદ્ધરાજની તલવાર ભાંગી જાય છે. આથી હવે બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થાય છે, અને દ્વંદ્વમાં સિદ્ધરાજ જયસિંહ છે એ બર્બરક જિષ્ણુને હરાવે છે અને કેદ કરે છે. આ મિત્રો અહીંથી એક સવાલ નીકળે, તમને કન્ફ્યુઝન થતું હોય, દ્વંદ્વ યુદ્ધ એટલે શું? તો દ્વંદ્વ યુદ્ધ એટલે બે જણા બે લોકો વચ્ચે થતું યુદ્ધ. તો આ રીતના બર્બરકને હરાવે છે અને બર્બરકને એટલે કે બાબરા ભૂતને કેદ કરે છે. પરંતુ જ્યારે એને મારવા જાય છે ત્યારે બાબરા ભૂતની એટલે કે બર્બરકની પત્ની પિંગલા એ એને સિદ્ધરાજને વિનંતી કરે છે, આથી તેને મુક્ત કરે છે એટલે કે જવા દે છે. પરંતુ ત્યાર પછી આ બર્બરક જે છે એ સિદ્ધરાજના જે એક વફાદાર સેવક તરીકે બની રહે છે. અને સિદ્ધરાજ જયસિંહે જ્યારે બર્બરક પર વિજય મેળવ્યો તેની યાદમાં એક ઉપનામ ધારણ કરે છે, બર્બરક જિષ્ણુ. એટલે આ રીતના સિદ્ધરાજનું આ બર્બરક બાબરા ભૂતને હરાવીને એક બર્બરક જિષ્ણુ નામનું પણ ઉપાધિ ધારણ કરેલી છે. સિદ્ધરાજ જયસિંહે જ્યારે બર્બરકને હરાવીને લોકોનું રક્ષણ કર્યું ત્યારથી જ સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ પણ ધારણ કર્યું હતું. એટલે આ પણ ઓપ્શનમાં મળી શકે ભાઈ સિદ્ધ ચક્રવર્તી બિરુદ ક્યારે ધારણ કરેલું હતું, અથવા બર્બરક જિષ્ણુ ઉપનામ ધારણ સિદ્ધરાજે ક્યારે કરેલું હતું? તો આવા સવાલ મિત્રો બની શકે. તો યાદ રાખશું, બર્બરક એટલે બાબરા ભૂતને હરાવીને અને આ લોકોને ત્રાસમાંથી મુક્ત કરેલા, આથી સિદ્ધ ચક્રવર્તીનું બિરુદ પણ ધારણ કરેલું હતું. આ વફાદાર બનેલ બર્બરકને જે સૌરાષ્ટ્ર અને માળવાના યુદ્ધમાં પણ તેમણે જયસિંહની ખૂબ જ મદદ કરી હોય એવું માનવામાં આવે છે. આગળ જોઈએ માળવા વિજય. આ ત્રીજી સિદ્ધિ વિશે વાત કરીએ તો કે જ્યારે જયસિંહ માતા મીનળી સાથે સોમનાથ ગયેલો હતો ત્યારે તેને આપણને ખ્યાલ છે, આપણે આગળ ચર્ચા કરી ગયા એમ, નનવરમાં એ છે એ પાટણ ઉપર ચડાઈ કરેલી હતી. અને પાટણમાં જે મંત્રી હતો એણે છે એ શું કર્યું? શાંતુ મહેતાએ છે બુદ્ધિપૂર્વક એને પાછો લઈ મોકલી દીધેલો. પરંતુ જ્યારે સિદ્ધરાજને આ સોમનાથ પાછા ફેર્યા પછી એ જે જાણ થઈ, આથી પોતે છે એ ખૂબ જ ગુસ્સે થઈને માળવા ઉપર આક્રમણ કરે છે. અને માળવાના આક્રમણ ક્રોધે ચડેલા સિદ્ધરાજે માળવાના ધારા શું હતી? તો કે માળવાની રાજધાની હતી એની ઉપર ચડાઈ કરી આવે છે. આ માળવા ઉપરના વિજયની કૂચ કરતી વખતે વચમાં આવેલા પંચમહાલ પ્રદેશની ભીલોને પણ હરાવ્યા હતા, અને ભીલોની સેવા પણ સિદ્ધરાજે લીધેલી હતી. અને માળવા પરની આ ચડાઈમાં બર્બરકે શિપ્રા નદી ઉપર પુલ બાંધી આપ્યો હોય એવું વાઘભટ કહે છે. એટલે કે બાબરા ભૂતે પણ આની મદદ કરેલી હોય સિદ્ધરાજની, અને શિપ્રા નદી ઉપર છે પોતે પુલ બાંધી દીધો હોય એવું વાઘભટ પણ કહે છે. આગળ જોઈએ ધારાનગરીમાં સંગ્રામ, સોરી મિત્રો, ધારાનગરીના સંગ્રામમાં 12 વર્ષ સુધી ચાલ્યો હતો. અને હવે યશોવર્માનું શાસન હતું, એટલે કે એની પહેલાં શાસન નરવર્માનું હતું, પણ આ લાંબા સમય સુધી
યુદ્ધ ચાલેલું એટલે કે 12 વર્ષ સુધી સમય થઈ ગયેલો, એટલે અત્યારે હાલમાં શાસન કોનું હતું? તો કે યશોવર્માનું શાસન આવી ગયું હતું. સિદ્ધરાજે જયસિંહે આ યશોવર્માને કેદ કર્યો અને પાટણ લઈ આવવાનું પરાક્રમ કર્યું અને માળવાના યશોવર્માને હરાવીને સિદ્ધરાજ જયસિંહે અવંતીનાથનું બિરુદ ધારણ કર્યું. તો મિત્રો, આગળ આપણે ઘણી બધી સિદ્ધિ જોઈ ગયા, એમાં જો સિદ્ધ ચક્રવર્તી બર્બરક એવું નામ ઉપનામ પણ જોઈ ગયા. આ સિવાય આ ઉપનામ હતું અવંતીનાથનું. તો આવા અલગ અલગ સિદ્ધિઓ માટે સિદ્ધરાજે અલગ અલગ ઉપાધિ ધારણ કરેલી છે, તો એ પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે. એટલે ધ્યાન રાખજો, અવંતીનાથનું બિરુદ કોને હરાવીને? તો કે માળવાના રાજા યશોવર્માને હરાવીને બિરુદ ધારણ કરેલું હતું. આ વિજયનીથી માળવાની સાથે મેવાડ, ડુંગરપુર, વાંસવાડા પ્રદેશો પણ સિદ્ધરાજે પોતાના તાબા હેઠળ લીધા. એટલે કે એની સાથે જે આજુબાજુના પ્રદેશો, જે મેવાડ છે, ડુંગરપુર છે, વાંસવાડા પ્રદેશો છે, એ પણ સિદ્ધરાજે પોતાના હાથમાં લઈ લીધા હતા. માળવાના સિદ્ધરાજને દંડાધિપતિ તરીકે મહાદેવ, જે મહામાત્ય દાદકનો પુત્ર હતો, એને નિમ્યો હતો. એટલે કે માળવાના જે દંડાધિપતિ એટલે કે ત્યાંનો વ્યક્તિ સુબા તરીકે કોને નિમણૂક કરી હતી? તો કે મહાદેવની નિમણૂક કરી હતી. અને આ મહાદેવ કોણ હતો? તો કે મહામાત્ય જે એનો હતો સેનાપતિ, એ દાદકનો પુત્ર હતો. મિત્રો, આ વિડીયોમાં આટલું જ રાખીશું. વધુ માહિતી આપણે ભાગ 2માં લેશું. એટલે ત્યાં સુધી જય હિન્દ, જય હિન્દ, જય ભારત.